अखिल भारतीय परिषद महेसाणा जिला द्वारा 2015 થી સંવેદન પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યો છે। આ સંવેદન પ્રકલ્પ અંતર્ગત નોટબુકની પાછળ વધેલા કોરા કાગળને એકત્રિત કરીને આ કોરા પેજનું બાઇન્ડિંગ કરાવીને ચોપડા બનાવી જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવે છે। અત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંવેદન પ્રકલ્પ અંતર્ગત 52,300 ઘરોના સંપર્ક કરીને सेवा एज साधनानो उद्देश्य लोको सुधी पहुंचाड्यो छे। त्यार बाद संवेदन प्रकल्प अंतर्गत 147 થી વધારે વૃક્ષોને કપાતા અટકાવ્યા છે અને આ દ્વારા 2023 માં 300 થી વધારે વૃક્ષોને કપાતા બચાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવશે। વર્ષ 2015 થી વર્ષ 2022 સુધી કુલ 208 જેટલા વૃક્ષો બચાવવામાં આવ્યા છે, ઉપરાંત 7,400 થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક આપી તેનો લાભ આપવામાં આવશે। ઉપરાંત 34,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અને ઘરોનો સંપર્ક કરી અને પેજ એકત્રીકરણ કરવામાં આવ્યું છે। ઉપરાંત 102 જેટલી સ્કૂલોનો સંપર્ક કરી અને પેજ એકત્રીકરણનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ વિદ્યાર્થી પરિષદના સંયોજક હર્ષભાઈ અમારી પાસે આવ્યા છે અને એમને આ છેલ્લા 13 વર્ષ 2015 થી આ પ્રવૃત્તિનો હું સાક્ષી છું। તો મારી એક અપીલ હા બધા વિદ્યાર્થીઓ અને સ્કૂલના ટ્રસ્ટીઓને અને સ્કૂલના આયોજકોને શિક્ષકોને ભાઈ આ રીતે પણ બે પત્તો પણ જો બચાવીને ગરીબ બાળકો માટે આ જે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે અને દર વર્ષે 1500 થી 2000 ચોપડાઓ બનાવીને મફત વિતરણ કરી રહ્યા છે, તો આપ પણ બધા સહયોગ આપો અને આ બાળકોને સસ્તા મફતમાં ગરીબ બાળકોને આ ચોપડા મળે અને આવા વિદ્યાર્થીઓ જે અત્યારે આવા પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને પ્રોત્સાહન મળે અને સમાજમાં આવા સારા છોકરાઓ સારી પ્રવૃત્તિઓ કરતા રહે એના ભાગરૂપે આપ પણ એમાં સાથ આપો। હું દર વર્ષે 100 ચોપડા મારા તરફથી આ વિદ્યાર્થી પરિષદને આપીશ। આજે હું તમારી માધ્યમથી આ પ્રોમિસ કરું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।